ચાલો મિત્રો, સ્વાધ્યાયના પાંચમા દાખલાની અંદર આગળ વધી. મિત્રો, સ્વાધ્યાયના પાંચમા દાખલાની અંદર તમને ક્વેશ્ચન આ રીતે પૂછેલો હોય, 0.15 ટેસ્લાના નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં. મિત્રો, ચુંબકીય ક્ષેત્ર બી આપી દીધું એ 0.15 ટેસ્લા. આટલું તમને ચુંબકીય ક્ષેત્ર આપ્યું હોય, આટલા ચુંબકીય ક્ષેત્રમાં 30 અંશના ખૂણે, મિત્રો થીટા આપી દીધો હોય તમને 30 અંશ, 30 અંશના કોણે બનાવતી દિશામાં રહેલા તારમાંથી 8 એમ્પિયર જેટલો, તો મિત્રો I બરાબર 8 એમ્પિયર જેટલો વિદ્યુત પ્રવાહ પસાર થાય, તો આ તાર ઉપર લાગતા ચુંબકીય બળનું મૂલ્ય કેટલું હશે? ખરેખર અહીંયા એવું હોવું જોઈએ, એકમ લંબાઈ દીઠ લાગતા ચુંબકીય બળનું મૂલ્ય કેવું હોવું જોઈએ? તો તમારે મિત્રો F/L શોધવાનો હોય. તો મિત્રો યાદ કરો, આપણી પાસે આવું સૂત્ર હતું, એફ બરાબર BIL સાઇન થીટા. આપણે આવું અગાઉ થિયરીમાં સૂત્ર મિત્ર જોયેલું. ઓકે, હવે મિત્રો એલને અહીંયા છેદમાં લઈ આવો, તો એફના છેદમાં શું આવશે? એલ બી આઈ સાઇન થીટા. હવે મિત્રો એફના છેદમાં એલ એમનામ રહેશે. મિત્રો ચુંબકીય ક્ષેત્ર બી તમને આપેલું એ 0.15, મિત્રો આઈ પસાર થતો પ્રવાહ કેટલો હોય મિત્રો 8, સાઇન ખૂણો કેટલાનો હોય મિત્રો 30, સાઇન 30 એટલે મિત્રો કેટલા થાય 1/2. તો એફના છેદમાં એલ બરાબર મિત્રો 0.15, 8 અને સાઇન 30 એટલે 1/2 શું આવશે મિત્રો 2. હવે અહીંયા આવી જાય ઉપર 4 × 0.15 કરજો મિત્રો, એટલે તમારે આન્સર મિત્રો આવશે 0.6. અને એકમ જુઓ મિત્રો, બળીનો એકમ આવશે ન્યૂટન અને અંતરનો એકમ શું આવશે મિત્રો મીટર. હવે મિત્રો ચાલો મિત્રો સ્વાધ્યાયના છઠ્ઠા દાખલાની અંદર આગળ વધી. સ્વાધ્યાયના છઠ્ઠા દાખલાની રકમ મિત્રો નિરાતે વાંચો. જુઓ શું કે મિત્રો સ્વાધ્યાયના છઠ્ઠા દાખલાની અંદર, જો 3 સેન્ટીમીટર લંબાઈના તારમાંથી 10 એમ્પિયર જેટલો વિદ્યુત પ્રવાહ પસાર થાય છે. 3 સેન્ટીમીટર લંબાઈ, મિત્રો લંબાઈ એલ આપી દીધી એ 3 સેન્ટીમીટર. સેન્ટીમીટરમાંથી કેમાં જવું પડશે મિત્રો મીટરમાં, 3 × 10^-2 મીટર. 3 સેન્ટીમીટર લંબાઈના તારમાંથી 10 એમ્પિયર જેટલો વિદ્યુત પ્રવાહ મિત્રો પસાર થાય છે, તો I બરાબર 10 એમ્પિયર જેટલો વિદ્યુત પ્રવાહ પસાર થાય છે, જેને એક સોલેનોઇડમાં તેની અક્ષને લંબરૂપે મૂકેલો હોય. મિત્રો થીટા કેટલો આવશે? 90 લંબરૂપે રાખ્યું હોય તો સોલેનોઇડની અંદર ચુંબકીય ક્ષેત્ર B બરાબર 0.27 ટેસ્લા. સોલેનોઇડની અંદર ચુંબકીય ક્ષેત્ર કેટલું છે? 0.27 ટેસ્લા. તો તાર ઉપર કેટલું ચુંબકીય બળ લાગતું હશે? મિત્રો તમારે બળ શું મેળવવાનો હોય? F. હવે લંબાઈ આપી દીધી એ મિત્રો, પ્રવાહ આપ્યો હોય, થીટા આપ્યો હોય, ચુંબકીય ક્ષેત્ર આપ્યું, બળ મેળવવું હોય. યાદ કરો મિત્રો બળ F બરાબર ILB સાઇન થીટા, ILB સાઇન થીટા. બળ F બરાબર ILB સાઇન થીટા. બળ F એમણમ મિત્રો કેટલો પ્રવાહ છે? 10 એમ્પિયર. લંબાઈ L મિત્રો કેટલી છે? 3 × 10^-2. ચુંબકીય ક્ષેત્ર મિત્રો કેટલું છે? 0.27. અને સાઇન 90 યાદ કરો મિત્રો, સાઇન 90 એટલે કેટલા થાય? 1. તો બળ F બરાબર 10 × 3 × 10^-2 × 0.27 અને × 1. આનું મિત્રો તમે સાદું રૂપ આપશો આનો, એટલે 8.1 × 10^-2 ન્યૂટન. કેમકે આપણે મિત્રો બળ મેળવવું, બળનો એકમ શું થાય? ન્યૂટન. સાતમા દાખલાની અંદર
मित्रों स्वाध्यायना सातमा दाखलानी अंदर रकम निराते वाँचो शू कहे तमने सातमा दाखलानी अंदर चार सेंटीमीटर जेटला अंतरे रहेला बे लांबा सीधा अने समांतर तार ध्यान में लियो। तो पहला तो आकृति बनावी आपणे बे तार ध्यान में लियो मित्रों आ बे वच्चेनुं अंतर चार सेंटीमीटर है डी बराबर चार सेंटीमीटर। तो चार सेंटीमीटर जेटला अंतरे रहेला बे सीधा अने समांतर तार ए अने बी ध्यान में लईए आपणे। धारो कि आ ए तार है अने आ बी तार है। ए तारमांथी पसार थतो प्रवाह मित्रों आठ एम्पियर है। आमांथी पसार थतो प्रवाह आठ एम्पियर है अने बी तारमांथी पसार थतो मित्रों प्रवाह है पांच एम्पियर। तो आ प्रवाह ए एक ज दिशा में पसार थाय आपणे थियरी भण्या हता। जो प्रवाह एक ज दिशा में पसार थाता होय तो आकर्षी बळ लागे अने विरुद्ध दिशा में होय तो अपाकर्षी बळ लागे। तो अत्यारे आपणे बे प्रवाह कई दिशा में है एक ज दिशा में है। तो तार एना दस सेंटीमीटर लंबाईना विभाग उपर लागतुं बळ शोधो। तो तार एना दस सेंटीमीटर लंबाईना विभाग उपर लागतुं बळ शोधवानुं है। तो मित्रों आपणे पहेला एक काम करी एकम लंबाई दीठ लागतुं बळ मळी जाय एक मीटर एटले के एकम लंबाई दीठ लागतुं बळ मळी जाय तो त्रिराशि मूकी शके दस सेंटीमीटर लंबाई लागतुं बळ केटलुं। तो आपणे आ थियरी आपणे भण्या त्यारे आपणे बळનું एक આવું સૂત્ર મિત્રો જોયેલું છે એફ બરાબર યાદ કરો મ્યુ ઝીરો આઈ વન આઈ ટુ એલ યાદ આવે અપોન ટુ પાય વાય અને વાય કહી દે અંતર અથવા ડી કયો જી કયો હોય ટુ પાય વાય। ઓકે મિત્રો હવે એક કામ કરો આ એલને એ છેદમાં લઈ આવો તો આ રીતે લખાય એફના છેદમાં એલ મિત્રો એકમ લંબાઈ દીઠ લાગતું બળ મળી જાય તો અહીંયા શું આવશે મ્યુ ઝીરો આઈ વન આઈ ટુ અપોન ટુ પાય વાય। ઓકે મિત્રો એફના છેદમાં એલ એમણમ મ્યુ ઝીરો એટલે મિત્રો શું થાય ફોર પાય ગુણ્યા દસની માઇનસ સાત ઘાત આઈ વન પ્રવાહ એટલે આ લઈ લે આઠ આઈ ટુ એટલે લઈ લે પાંચ એમ્પિયર મિત્રો હવે ઓકે છેદમાં ટુ પાઈ એમણમ રાખી મિત્રો કેમકે પાઈ પાઈ કેન્સલ થઈ જાય અને વાય લંબ અંતર આપ્યું ચાર સેન્ટીમીટર મિત્રો સેન્ટીમીટરમાંથી કેમાં વહી જશે મીટરમાં। ઓકે આનું સાદુરૂપ તમે આપશો એટલે બે ગુણ્યા દસની માઇનસ ચાર ઘાત આવો કંઈક આન્સર આવશે બે ગુણ્યા દસની માઇનસ ચાર ઘાત અને એકમ શું આવશે મિત્રો ન્યૂટન પ્રતિ મીટર। આ જે જવાબ આ આવ્યો એ જવાબ નથી આ એકમ લંબાઈ દીઠ લાગતું બળ મળ્યું છે તમને આ દાખલામાં એમ કે દસ સેન્ટીમીટરના અંતરે લાગતું બળ શોધો એની જગ્યાએ એમ કે એકમ લંબાઈ દીઠ લાગતું બળ શોધો તો આન્સર આવી ગયો। તો એકમ લંબાઈ દીઠ લાગતું બળ આટલું હોય તો હવે આપણે શું કહે તાર એના દસ સેન્ટીમીટર અંતરે લાગતું બળ તાર એના દસ સેન્ટીમીટર અંતરે લાગતું બળ તો લાગતું બળ મિત્રો સંજ્ઞા દર્શાવી દઈએ એફ ડેશ એફ ડેશ બરાબર એફ અપોન એલ ગુણ્યા દસ સેન્ટીમીટર આ ખબર પડી એકમ લંબાઈ દીઠ લાગતું બળ આટલું હોય બે ગુણ્યા દસની માઇનસ ચાર એકમ લંબાઈ દીઠ લાગતું બળ આટલું હોય બે ગુણ્યા દસની માઇનસ ચાર ઘાત તો દસ સેન્ટીમીટર અંતરે લાગતું બળ કેટલું આ રીતે આવીનું શું થાય મિત્રો ગુણાકાર ટપા પડે ઓકે સારું મિત્રો તો હવે આનું આ કિંમત મૂકાવો એફ ડેશ બરાબર એફ અપોન એલ બરાબર શું મિત્રો આવ્યું બે ગુણ્યા દસની માઇનસ ચાર ઘાત। મિત્રો આ સેન્ટીમીટરમાંથી મીટરમાં વહી જવું પડશે તો દસ ગુણ્યા દસની માઇનસ કેટલી ઘાત મિત્રો આવશે બે ઘાત। હવે આનું તમે સાદું રૂપ આપશો મિત્રો એફ ડેશ બરાબર બે ગુણ્યા દસની માઇનસ પાંચ ઘાત અને પાછળ એકમ શું આવશે ન્યૂટન અને લખવાનું અહીં બંને તાર વચ્ચે
आकर्षी बल लागे छे, आकर्षी बल लागे छे, कारण के बन्ने तार मा विद्युत प्रवाहनी दिशा समान छे। ओके मित्रों, फावे? ओके।